ગુજરાતમાં વધુ એક ભરતીમાં કૌભાંડનો આક્ષેપ લગાવવામાં આવ્યો છે રાજકોટ મનપાની જુનિયર ક્લર્કની ભરતીમાં વિવાદ જુનિયર ક્લર્કની એકસો બાવીસ જગ્યા પર ગેરરીતિના આક્ષેપ લગાવવામાં આવ્યા સીપીટી પરીક્ષામાં નાપાસ થયેલા સત્યાવીસ વિદ્યાર્થીઓની નિમણૂક કરાઈ છે સત્યાવીસ ઉમેદવારો સીપીટી નથી આપી અથવા નાપાસ છે તેમને પણ નોકરી મળી છે સીપીટી નાપાસ ઉમેદવારને શરતી નિમણૂક અપાતા વિવાદ આવા ઉમેદવારોને છ મહિનામાં સીપીટી પાસ કરવાની મુદત આપવામાં આવતી હોય છે

એવું તે શું જરૂરિયાત પડી કે રાતોરાત ભરતીના નિયમો બદલવામાં આવ્યા તેવો સવાલ પણ ઉમેદવારો ઉઠાવી રહ્યા છે આ સમગ્ર મામલે જે ચોવીસ કલાકના અહેવાલની સૌથી મોટી અસર પણ થઈ રાજકોટ મનપાએ સિલેક્ટ ઉમેદવારોની યાદી સુધારી જી ચોવીસ કલાકના અહેવાલ બાદ રિઝલ્ટ હટાવી લેવામાં આવ્યો છે યાદી સુધારી દેવામાં આવી છે જુનિયર ક્લાર્કની ભરતીના પાસ ઉમેદવારોની યાદી સુધારી દેવામાં આવી છે રાજકોટ મહાનગરપાલિકાની જુનિયર ક્લાર્કની ભરતીને લઈને વિવાદ છે તે સામે આવ્યો છે મારી સાથે મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરા સાહેબ છે તેમની સાથે વાત કરીશું સાહેબ સીપીટી પાસ નથી તેવા ઉમેદવારોને ઓર્ડર આપવામાં આવ્યા હતા શું આખો વિવાદ થયો છે ને અત્યારે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શું એક્શન લેવામાં આવ્યા છે અને કઈ રીતના હવે ભરતી પ્રક્રિયા કરવામાં આવશે સી ટાઈપિંગ ટેસ્ટની લાયકાત કોઈ જગ્યા ક્લેરિકલમાં મોટા ભાગે નથી હોતી એટલે અહીંયાથી રિક્રુટમેન્ટ રૂલ સુધારવાની પ્રક્રિયા ચાલુમાં હતી અને જ્યારે જાહેરાત પાડવામાં આવી ત્યારે રિક્રુટમેન્ટ રૂલ્સમાં સીપીટી પાસની લાયકાત હતી જ્યારે રિક્રુટમેન્ટની શરૂઆત થઈ ત્યારે ભરતી સમિતિએ એક એવો નિર્ણય કર્યો હતો કે જે સીપીટીની જે લાયકાત છે જેમ સીસીસીમાં માણસને છ મહિનાનો ટાઈમ મળે છે પાસ કરવાનો એવી રીતે આમાં કરવામાં આવશે અને એ પ્રમાણે રિઝલ્ટ પણ જાહેર કરવામાં આવ્યું હતું પછી એમાં રજૂઆત મળતા આપણે લીગલ ઓપિનિયન લીધું હતું ત્યારે લીગલ ઓપિનિયન ક્લિયરે આવ્યું એ જ દિવસે આપણે લીગલ ઓપિનિયન લીધું હતું લીગલ ઓપિનિયન આવું આવ્યું કે રિક્રુટમેન્ટ રૂલ્સ જે છે જ્યાર સુધી ફાઇનલી સુધરે નહીં ત્યાર સુધી જૂના રિક્રુટમેન્ટ રૂલ્સ અમલમાં હોય અને એ વસ્તુને ધ્યાને લેતા અત્યારે જે રિક્રુટમેન્ટ રૂલ્સ પ્રમાણે જ્યારે જાહેરાત પાડવામાં આવેલી હતી એ રીતે એ સત્તાવીસ લોકોની નિમણૂક રદ કરવામાં આવેલી છે અને નવું મેરિટ ગઈકાલ રાત્રે બહાર પાડી દેવામાં આવેલું છે હવે કઈ રીતના નિર્ણય લેવામાં આવશે હવે પરીક્ષા રદ કરવામાં આવશે ફરીથી પરીક્ષા લેવામાં આવશે કઈ રીતના પ્રક્રિયા પરીક્ષા એકદમ ટ્રાન્સપેરન્ટ થઈ છે જે એક કન્ફ્યુઝન હતું એ હતું કે જૂના રિક્રુટમેન્ટ રૂલ્સ પ્રમાણે સીપીટી પાસને નથી ગણવા અથવા જે અત્યારે સુધારવાની પ્રક્રિયા છે અને જે પરીક્ષા સમિતિએ નિર્ણય લીધું છે એ પ્રમાણે પ્રોવિઝનલ નિમણૂક આપવી હવે એ લીગલ ઓપિનિયનથી ક્લિયર થયું છે કે પ્રોવિઝનલ નિમણૂક આપણે આપીએ નહીં આપણે જે રિક્રુટમેન્ટ રૂલ્સ છે એને વળગી લેવું પડે તો એ પ્રમાણેનું નવી મેરિટ જાહેર કરી દેવામાં આવેલું છે વિદ્યાર્થીઓ છે તેઓની સાથે અન્યાયથીઓ છે એવી વાત સામે આવે છે રાજકોટ મહાનગરપાલિકા સામે આક્ષેપો અત્યારે કરવામાં આવી રહ્યા છે કે આમાં ચરવામાં આવ્યું છે તો હવે જે વિદ્યાર્થીઓ રજૂઆત કરવા માટે મેયર સાહેબને ને આવ્યા હતા તો તેને લઈને કઈ રીતના આખી પ્રક્રિયા જે આ જ્યારે રજૂઆત કરવામાં આવ્યા હતા મેં આપને કીધું કે રજૂઆત અન્વયે નવું મેરીટ લિસ્ટ બહાર પાડી દેવામાં આવેલું છે સંપૂર્ણ પ્રક્રિયા એકદમ ટ્રાન્સપેરન્ટ રીતે થઈ છે જે કંઈ નાનું મોટું વિવાદ હતું એ રીક્રુટમેન્ટ રૂલ્સને લઈને હતું એ સુધારી દેવામાં આવ્યું છે એટલે હવે કોઈ એમાં ઈસ્યુ નથી ચોક્કસ જ આ હતા મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરા સાહેબ કે જેમનું સ્પષ્ટ કહેવું છે કે જે રીતના રિક્રુટમેન્ટનું જે લિસ્ટ છે તે સુધારવામાં આવ્યું છે જે લોકોને ઓર્ડર આપવામાં આવ્યા છે તે નિયમ મુજબ જ હવે તેમને તે સિત્યાવીસ નામ છે તેમાંથી બાકાત છે તે કરવામાં આવ્યા છે ખાસ કરીને જે નિયમો બનાવવામાં આવ્યા હતા તે કમિટી જ્યાં સુધી નિર્ણય ન લે ત્યાં સુધી જે નિયમો હતા તે પ્રકારે જ ભરતી પ્રક્રિયા છે તે કરવામાં આવશે કેમેરા પર્સન ઉદ ઉદય પવાર સાથે ગૌરવ દવે ઝી મીડિયા રાજકોટ રાજકોટ મહાનગરપાલિકાની જુનિયર ક્લાર્કની ભરતીમાં સિત્યાવીસ એવા ઉમેદવારો હતા કે જેમને સીપીટી પાસ નહોતી કરી તેમ છતાં પણ ઓર્ડર છે તે આપવામાં આવ્યા હતા અને આ ભરતીને લઈને વિવાદ છે તે શરૂ થયો છે મેયર અને મ્યુનિસિપલ કમિશનરને અમુક ઉમેદવારો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી મારી સાથે મેયર ડૉક્ટર પ્રદીપ ડવ છે પ્રદીપભાઈ શું આખી ઘટના બની છે અને ખાસ કરીને આ સત્યાવીસ લોકોને ઓર્ડર આપવામાં આવ્યા તો ક્યાં કોર્પોરેશનની અથવા તો સત્તાધીશોની ક્યાં ચૂક રહી ગઈ છે કે આ પ્રકારે નપાસ થયેલા ઉમેદવારોને ઓર્ડર આપવામાં આવ્યો કોર્પોરેશન દ્વારા જે જુનિયર ક્લાર્કની પરીક્ષા લેવાયેલી એમાં જે મેરિટ બહાર પડ્યું એ મેરિટ છે એ પરીક્ષા સમિતિના એક નિયમને આધારે એટલે કે લેખિત પરીક્ષાના જ માત્ર માર્ક્સ ગણવામાં આવ્યા હતા ટાઈપિંગ પરીક્ષાના જે માર્ક્સ હતા તે એમાં એમને ઉમેરો નહોતો કર્યો હતો જેને લઈને સત્યાવીસ શરતી ઓર્ડર સર્તી ઓર્ડર એટલે કે એ વિદ્યાર્થીઓએ પણ ફરીથી ટાઈપિંગની પરીક્ષા આપવાની જ હતી પરંતુ એમણે છ માસમાં પાસ કરવાની હતી જ્યારે રાજ્ય સરકારનો આરઆર છે એ એવું કહે છે કે રાજ્ય સરકારનો જે મુજબનો આરઆર બનેલો હોય એમને જ ફોલો કરવાનો હોય ત્યારે ગઈકાલે આ જે વિદ્યાર્થીઓ છે અમોને સાત વિદ્યાર્થીઓ રૂબરૂ મળ્યા હતા તેઓની માંગણી હતી કે ટાઈપિંગ પરીક્ષાના માર્ક્સ આમાં ગણાવવા જોઈએ અન્યથા તેઓને અન્યાય થાય છે તો તેમની માંગણી મને યોગ્ય લાગતા એમની ફેર તપાસ કરીને પરીક્ષા સમિતિએ આર આરનું ફોલો કરવું જોઈએ એ ધ્યાનમાં રાખીને જે નવું મેરિટ બનાવેલું છે એ કોઈ વિદ્યાર્થીને અન્યાય ન થાય એને ધ્યાનમાં રાખીને લેખિત પરીક્ષાના માર્ક અને સાથે ટાઈપિંગ પરીક્ષાના માર્ક બંનેની ગણતરી કરીને પછી જ નવું મેરિટ ગણવામાં આવેલું છે અને જે સત્યાવીસ શરતી ઉમેદવારો છે એ શરતી ઉમેદવારોના હાલનું જે પહેલું મેરિટ છે એ રદ કરવામાં આવેલું છે જો એ સત્યાવીસ શરતી ઉમેદવારોમાંના કોઈ આ તો સિત્યાવીસ ઉમેદવારોને ઓર્ડર આપવામાં આવ્યા કેટલાય લોકો હશે કે જેમને પરીક્ષામાં ફેલ થયા હોય જેમને સીપીટીમાં પરીક્ષા ન આપી હોય તો આવા તમામ લોકો ના ઓર્ડર નીકળવા જોઈએ સિત્યાવીસ ના નીકળવા પાછળનું કારણ શું સિત્યાવીસ શરતી હતા કે જેઓએ ટાઈપિંગની પરીક્ષા નહોતી આપી બાકીના જે ઉમેદવારો હતા એ ટાઇપિંગમાં અને લેખિતમાં બંનેમાં પાસ થયેલા અને મેરિટમાં આવેલ હતા જે સત્યાવીસ કેન્ડિડેટ હતા એ એ પ્રકારના કેન્ડિડેટ હતા કે મેરિટમાં એ અવલ હતા મેરિટ્સમાં એમનું હાઇસ્ટ માર્કિંગ હતું પરંતુ ટાઇપિંગ જે પરીક્ષા છે એ ટાઇપિંગ પરીક્ષામાં એમને ઓછા માર્ક અથવા એબ્સન્ટ એકાદ વિદ્યાર્થી એબ્સન્ટ પણ હાજર રહેલો હતા ને જે બાબત ધ્યાને આવતા જ ફરીથી આ મેરિટ કર્યું છે અને આ મેરિટમાં લેખિત પરીક્ષાનું આ

આ છે એકદમ પારદર્શકતાથી પરીક્ષા લેવાયેલી છે સ્થાનિક કોઈ સમિતિનું પણ ઇન્વોલ્વમેન્ટ નથી સાથે જ આ ફરીથી મેરિટ છે એટલા માટે જ બહાર પાડવામાં આવ્યું છે કે કોઈ વિદ્યાર્થીઓને અન્યાય ન થાય યુવરાજસિંહ અને સાથેના અહીંના અમારા સ્થાનિક કેન્ડિડેટોની જે લાગણી હતી ને એ લાગણી અને માગણીમાં પણ અમને યોગ્યતા લાગી હતી જેને લઈને જ આ ફરીથી છે મેરિટ બાર પાડ્યું છે અને એમાં એ મેરિટમાં એક પણ વિદ્યાર્થીને અન્યાય થવા નથી દીધો અને અમારો રાજ્ય સરકારનો જે આરઆર છે એનું સંપૂર્ણ નીતિ નિયમો મુજબ પાલન કરેલું છે ચોક્કસ જ આ હતા રાજકોટના મેયર ડોક્ટર પ્રદીપ કે જેમનું સ્પષ્ટ કહેવું છે કે જે વિદ્યાર્થીઓની રજૂઆત આવી હતી ને ત્યારબાદ ફરી એક વખત સુધારેલું મેરિટ છે તે બહાર પાડવામાં આવ્યું છે કોઈ પણ વિદ્યાર્થી સાથે અન્યાય ન થાય તેની ખાસ તકેદારી તંત્ર છે તેમના દ્વારા રાખવામાં આવી રહી છે કેમેરા પર્સન ઉદય પવાર સાથે ગૌરવ દવે સી મીડિયા રાજકોટ